नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल नी अंदर। धोरण 9 नी अंदर संस्कृत विषय में काव्य पांचमु आवे छे, सुभाषित वैभव एटले के सुभाषितोनी समृद्धि। आ काव्य ने लगता जे कई अलग अलग स्वाध्याय पोथी ना प्रश्न जवाब छे एमनी आपणे चर्चा करवाना छीए। अगाउ पण घणा बधा विडियोस मुकाई गया छे धोरण 9 ने लगता, ए न जोयेला होय तो जोई लेजो। ऊपर विडियो सेक्शन नी बाजुमां प्लेलिस्ट छे, प्लेलिस्ट में नीचे जशो त्यां तमने स्टैंडर्ड 9th स्वाध्याय पोथी प्लेलिस्ट जोवा मळशे, जेनी अंदर बीजा घणा बधा विडियोस छे स्वाध्याय पोथी लगता। बीजा अलग अलग प्लेलिस्ट छे धोरण 9 ना, धोरण 9 नो विज्ञान, धोरण 9 सामाजिक विज्ञान, पछी धोरण 9 नो संस्कृत नो, एवी रीतना अलग अलग विषय प्रमाणे पण तमने विडियोस जोवा मळशे, जेनी अंदर तमने स्वाध्याय अने हेतुलक्षी प्रश्नोत्तर पण जोवा मळशे। तो ए न जोई लेजो, ए पण तमे जोई लेजो, जे आवनारी दरेक परीक्षामां तमने उपयोगी थशे। अहींया आपणे जे वात करवाना छे ए छे अलग अलग स्वाध्याय पोथी प्रश्न जवाब, जेमा विभाग ए आवे छे, नीचे आपेला हेतुलक्षी प्रश्नना उत्तर आपो। जेमा पहेलो विभाग आवे छे पद्यलक्षी प्रश्नोत्तर, एटले के काव्यने लगता जे कई प्रश्न जवाब नाना छे ए जोईए। पहेलो प्रश्न छे अधोदत्ता नाम संस्कृत शब्द नाम अर्थम दत्ताभ्याम विकल्पाभ्याम चित्वा लिखत। आपेला संस्कृत शब्दनो जे विकल्प प्रमाणे गुजरातीमां जे साचो जवाब छे लखवानो छे। जेमा पहेलुं छे जडह, जडहनो थशे अज्ञानी। बीजू छे वितम, एनुं थशे धन। त्रीजू छे वर्णम, एनुं थशे जखम। चौथुं छे कलहम, एनुं थशे झगड़ो के कंकास। पांचमुं छे व्यसनम, एनुं थशे संकट। छठ्ठुं छे विप्लव, एनुं थशे युद्ध। बीजो प्रश्न छे अधोदत्ता नाम गुर्जर भाषाया शब्दस्य संस्कृत शब्दम लिखत। आपेला गुजराती शब्दोना संस्कृत शब्द शुं थाय छे लखवाना छे। पहेलू छे माखी, एનું થશે મક્ષિકા। બીજું છે ગુપ્તચર જાસૂસ એટલે કે ચારહ અથવા ચરહ। ત્રીજું છે મૂર્ખ કે અજ્ઞાની, એને કહેવાય જડહ કે મૂઢહ। ચોથું છે દુકાળ, દુકાળનું થશે દુર્ભિક્ષ। પાંચમું છે સ્વજન કે ભાઈ, એને કહેવાય બાંધવ। બીજો વિભાગ આવે છે વ્યાકરણલક્ષી પ્રશ્નોના જવાબો આપવાના છે, જેમાં પહેલું છે અધોદત્તા નામ સંસ્કૃત શબ્દનામ સમાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ જીતવા લિખત। આપણા સંસ્કૃત શબ્દના જે સમાનાર્થી શબ્દો હોય સંસ્કૃતમાં એ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં જવાબ જોઈએ। પહેલું છે ચલમનું ચંચલમ, બીજું છે દરિદ્ર એનું થાય દિનહ, ત્રીજું છે ઋષિક એનું થશે દૃણહ, ચોથું છે વ્યસનમ એનું થશે વિપતિહ, પાંચમું છે ચક્ષુહ એનો નયનહ, છઠ્ઠું છે ગાવ એનું થશે ધેનવહ। બીજો પ્રશ્ન છે અધોદત્તા નામ સંસ્કૃત શબ્દનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ જીતવા લિખત। વિરોધી શબ્દ જે આવે છે આપેલા વિકલ્પમાંથી એ સંસ્કૃતનો વિરોધી શબ્દ પસંદ કરવાનો છે, તો એનો જવાબ જોઈએ। જેમાં પહેલું છે ચલમ એનું થશે અચલમ, બી છે માધુર્યમ એનું થશે કટુરતા, ત્રીજું છે યૌવનમ એનું થશે વાર્ધક્યમ વાર્ધક્યમ, ચોથું છે સાધવ એનું થશે દુર્જન। ત્રીજો પ્રશ્ન છે અધોદત્તભ્ય શબ્દરૂપેભ્ય પુલિંગ શબ્દો ચિત્તવા લિખત। તો આપેલા વિકલ્પો પ્રમાણે પુલિંગ શબ્દ શું આવે છે જોઈએ, જેમાં પહેલાના જવાબમાં આવશે પાર્થિવ, બીજાના જવાબમાં આવશે તક્ષક, ત્રીજાના જવાબમાં આવશે સાધુ, ચોથાના જવાબમાં આવશે ચારહ। ચોથો પ્રશ્ન છે અધોદત્તભ્ય રૂપેભ્ય પ્રથમા બહુવચનમ ચિત્તવા લિખત। આપેલા વિકલ્પ પ્રમાણે બહુવચનનું રૂપ હોય એ લખવાનું છે, જેમાં પહેલાનો અંદર જવાબમાં આવશે ગુણાહ, બીજાની અંદર જવાબમાં આવશે સાધવ, ત્રીજાની અંદર જવાબમાં આવશે જનાહા, ચોથાની અંદર જવાબમાં આવશે મક્ષિકા। પાંચમો પ્રશ્ન છે અધોદત્તભ્ય રૂપેભ્ય દ્વિતીય એકવચનમ જીતવા લિખત। દ્વિતીય એકવચનનું રૂપ લખવાનું છે, તો એમાં પહેલાની અંદર જવાબમાં આવશે ધૈર્યમ, બીજાની અંદર જવાબમાં આવશે ચલમ, ત્રીજાની અંદર જવાબમાં આવશે ધનમ, ચોથાની અંદર જવાબમાં આવશે ભોજનમ। છઠ્ઠો પ્રશ્ન છે રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત, જે રેખાંકિત કરેલા શબ્દનો સમાસ પ્રકાર ઓળખવાનો છે, જેમાં પહેલું વાક્ય એ પૂછે ચલાચલમ ઇદમ સર્વમ અસ્તિ, તો ચલાચલમ જે એ સમાહાર દ્વંદ્વ સમાસ છે। બીજું છે ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે, તો શત્રુ વિપ્લવે છે એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે। ત્રીજું છે દુર્જનસ્ય સર્વાંગે વિષમ અસ્તિ, તો સર્વાંગે છે એ કર્મધાર્ય સમાસ છે। પછી વિભાગ સી ની વાત કરીએ આપણે, અધોલિખિતા નામ પ્રશ્નના નામ ઉત્તરાણી ગુર્જર ભાષાએ એમ લિખત। એમાં પહેલો છે કવિ બાંધવ કોને માને છે, તેમનો જવાબ થશે
જે ઉત્સવ પ્રસંગે સંકટના સમયમાં દુકાળ સમયે શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદ્વારે અને સ્મશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે। બીજો પ્રશ્ન છે, પાઠકના કેટલા ગુણ છે અને ક્યા ક્યા? એનો જવાબ છે, પાઠકના છ ગુણો છે। મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનો છેદ, સારો સ્વર, ધીરજ અને લય। ત્રીજું છે, દરિદ્રાય ધનમ દેયમ એ શ્લોકમાં કોને શું શું આપવાનું કહ્યું છે? તેમનો જવાબ થશે, દરિદ્રાય ધનમ દેયમ એ શ્લોકમાં ગરીબને ધનનું દાન આપવું જોઈએ, અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવાનું કહ્યું છે। ત્યાર પછી વિભાગ ડી આવે છે, એમાં છે શ્લોક પૂર્તિ કુરત, એટલે નીચે આપેલા શ્લોકને પૂર્ણ કરવાના છે, જેમાં પહેલું છે દરિદ્રાય ધનમથી લઈ અને ચ ભોજનમ સુધીનો શ્લોક। તેમનો જવાબ થશે, દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાસિતાય પાનીયમ શુદ્ધિતાય ચ ભોજનમ। બીજું છે ચલમ વિતમથી લઈ અને હી જીવતી સુધી, તેમનો જવાબ થશે, ચલમ વિતમ ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલ મિંદમ સર્વમ કીર્તિ રેવ હી જીવતી। વિભાગીની વાત કરીએ, અધોદતે દતિયો સુભાષિતયો ગુર્જર ભાષાયામ અર્થ વિસ્તારમ કુરત, આપેલે જે પંક્તિ છે એના આધારે અર્થ વિસ્તાર કરવાનો છે। પહેલી પંક્તિ એપી છે, ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલ મિદમ સર્વમ કીર્તિ રેવ હિ જીવતી। તેનો અનુવાદ થશે ભાષાંતર કે ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જીવવાની ચંચળ છે, આ બધું આવજા કરનારું છે, માત્ર કીર્તિ જ જીવે છે। તો એમનો અર્થ વિસ્તાર જોઈએ હવે। કવિ આ સુભાષિતમાં કીર્તિને જ મહત્વની ગણે છે। જે માણસે સુકર્મો કરી, દાન પુણ્ય કરી, કીર્તિની કમાણી કરી છે તે માણસ જ સાચા અર્થમાં જીવે છે, અમરત્વ પામે છે। કવિ જણાવે છે કે ધન મન જીવન અને યૌવન ચંચળ અસ્થિર છે, એટલે તે બધાનું કોઈ મહત્વ નથી। ધનવાન માણસ પણ ક્યારે નિર્ધન બની જાય તે કહી શકાતું નથી। માનવીનું મન પણ ક્યારેક કોઈ એક બાબત કે વિચાર પર સ્થિર રહી શકતું નથી, તે જ રીતે જુવાની પણ હંમેશા રહેતી નથી। શૈશવ, યુવાન અને ત્યારબાદ ઘડપણનો તબક્કો આવે જ છે, તેમજ જીવન પણ સ્થાયી નથી, જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે। તેથી મનુષ્ય પોતાના સદકાર્યો વડે કીર્તિ યશ મેળવવાનો પ્રયાસ કરવો એ જ ઉત્તમ છે, કેમ કે યથાર્થ કહેવાયું છે કે નામ રહેતા ઠાકરામ નાણામ નવ રહંત કીર્તિ કેરા કોટડા પાડમાં નવ પંડત પાડિયા નવ પંડત નો બોધ આપ્યો છે કે માણસે ધન મન જીવન અને યૌવન પર આધાર રાખી જીવવું ન જોઈએ, પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા સત્કર્મો કરવા જોઈએ। બીજી પંક્તિ આપી છે, ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠંતી સ બાંધવ। એનું ભાષાંતર જોઈએ, અનુવાદ, કે તક્ષક નાગનું ઝેર એ તેના દાંતમાં હોય છે અને માખીનું ઝેર તેના માથામાં હોય છે, વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે, પરંતુ દુર્જનનું ઝેર તેના બધા અંગોમાં હોય છે। તેમનો અર્થ વિસ્તાર જોઈએ હવે। પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનને સાપ, માખી અને વીછી કરતાં પણ વધુ ઝેરીલો કહ્યો છે। સાપ ડંખ મારે ત્યારે તેના દાંતમાંથી ઝેર નીકળે છે, માખીના મસ્તકમાં ઝેર હોય છે, તે કોઈ પણ ખાદ્ય પદાર્થને સ્પર્શે છે તેને ઝેરી જંતુયુક્ત બનાવી દે છે અને ખાનારને તેની દુઅસર પહોંચે છે। વીછી પોતાની પૂંછડીમાંથી ઝેર કાઢી તેના સંગમાં આવનાસ્ત હાનિ પહોંચાડે છે। આ બધા સાપ, માખી અને વીછી કરતાં પણ વધુ ખતરનાક છે। દુર્જન એટલે દુર્જનની સોબતમાં આવનારનો તો સંપૂર્ણ વિનાશ નિશ્ચિત જ થાય છે। એટલે બોધ આપને આપેલો છે કે માણસે સંગનું મહત્વ સમજીને સારા માણસનો સંગ કરવો જોઈએ, દુર્જનનો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા નાના મોટા પ્રશ્ન જવાબો। વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા આવા વિડીયોસ મુકાય એની નોટિફિકેશન તમને જોવા મળે। બીજા ન જોયેલા વિડીયોસ ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં ઘણા બધા ધોરણ 9 ના વિડીયોસ છે।
ફરી પાછાના વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.